આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમને કેન બાયોસિસ કંપનીની પ્રોડક્ટો, ઓર્ગેનિક પ્રોડક્ટો જે એમને એમના મરચીના ખેતરમાં વાપરી છે તેનાથી એમને કેવું રિઝલ્ટ મળ્યું છે એના વિશે આપણે થોડી વાત કરીશું. સૌ પ્રથમ તમે આપણું નામ જણાવો. શૈલેષભાઈ મોહનભાઈ પટેલ. ગામ કયું આપણું? સંતોકપુરા. સંતોકપુરા. અને તાલુકો? બોરસદ. બોરસદ. જિલ્લો? આણંદ. આણંદ. ઓકે. તો તમે મરચીમાં આ વખત કેન બાયોસિસ કંપનીની કઈ કઈ પ્રોડક્ટ ડ્રિંકિંગમાં વાપરી હતી? એક સુડો. સુડો. નેમાસ્ટિન. નેમાસ્ટિન. કોમ્બેટ. કોમ્બેટ. આ ત્રણ. બ્રિગેડ. બ્રિગેડ બી. બ્રિગેડ બી. આ બધું મિક્સ કરીને ડ્રિંકિંગ કર્યું. ડ્રિંકિંગ કર્યું. અને ઉપર કોઈ સ્પ્રે લીધો હતો? બ્રિગેડ બી લીધો હતો. બ્રિગેડ નો સ્પ્રે ઉપર લીધો હતો. આ તો પછી ઉપર બ્રિગેડ નો સ્પ્રે લીધા પછી અને નીચે નેમાસ્ટિન, સુડો અને કોમ્બેટ નું ડ્રિંકિંગ કર્યું. એનાથી રિઝલ્ટ વિશે કેવું કેવું છે? રિઝલ્ટ સારું છે મને મળ્યું. અચ્છા, મરચીમાં સુકાય કે એવો કોઈ પ્રોબ્લેમ આવ્યો છે? કોઈ પ્રોબ્લેમ નહીં. અને આ જ મરચી છે કે જેમાં તમે વાપર્યું છે? આ જ મરચી. તો તમે મરચી જોઈ શકો છો કે મરચીની હાઈટ, એમાં ફાલની સંખ્યા કે મરચીની ગ્રીનરી બી તમે જોઈ શકો છો. એક જ સ્પ્રે અમારે લીધો છે એમને બ્રિગેડ, એનાથી બધી ચૂસિયા ને બધું ઓછી થઈ ગઈ. તો તમે મરચી જોઈ શકો છો કે મરચીમાં કેવા રિઝલ્ટ છે. સુકારાનો બી કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ છોડ એવો ખરું કે સુકાઈ ગયો હોય કે નિમા કૃમિ આવી ગયા હોય એવો કોઈ છોડ નથી. તો આજે આપણે એવા શૈલેષભાઈની મુલાકાત લીધી કે જેમને કેન બાયોસિસ કંપનીની પ્રોડક્ટો વાપરી છે. તો તમે બીજા ખેડૂતોનું બી કંઈ કહેવા માગો છો કે? બીજા ખેડૂતોને બે ત્રીજા બતાવ્યો પણ દવા લેવા જો આવ્યા. ઓકે. નહીં તો બીજા ખેડૂતોનું બી તમે કહી શકો કે આ પ્રોડક્ટ વાપર્યા જેવી છે. ઓકે.